અંકિશમાં ભારે વરસાદને પગલે પિલોદરા ગામ શંપણ વિહોણ બન્યું હતું. પિલોદરા ગામની વનખાડી ઓવરફ્લો થતા વસાહતોમાં પાણી ઘૂસી ગયા હતા. વનખાડીમાં વરસાદી પાણી સાથે કેમિકલ યુક્ત પાણીનો નિકાલ કરતા ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો. અંકુશ પંથકમાં 6.5 ઇંચ વરસાદ ખાબકતા નળીનાળા છલકાયા, અનેક વિસ્તારોમાં પાણી પણ ફરી વળ્યા છે. અંકુશ તાલુકાના પિલોદરા ગામ પાસેથી પસાર થતી વનખાડી ઉભરાતા ગામના ફળિયામાં પાણી ઘૂસી ગયા હતા, તેમજ ગામમાં પ્રવેશવાના નાળા ઉપર કેરસમાં પાણી ફરી વળતા ગ્રામજનોને બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું હતું. ગામની બહાર નીકળવાના માર્ગો પાણીમાં ગરકાવ થતાં ભારે મુશ્કેલી ઊભી થઈ હતી. પિલોદરા ગામની નવી વસાડ સહિતના ફળિયાઓમાં વનખાડીના પાણી ફરી વળતા ફળિયાના રહીશો ઘરની બહાર નીકળી શકતા નથી, તેમજ વનખાડીમાં પાણી જીરોઆઈડીસીમાંથી વરસાદી પાણીના આડમાં પ્રદૂષિત પાણીનો નિકાલ કરી દેવામાં આવતા ગ્રામજનોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી રહી છે. ત્યારે ગામના સરપંચ જિજ્ઞેશ પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે વનખાડીમાં પૂર આવતા ગામ સંપર્ક વિહોણો બન્યું હતું અને ઘરમાં પાણી પણ ભરાયા છે. વરસાદી પાણી સાથે પ્રદૂષિત પાણીનો નિકાલ કરતા તત્વો સામે રોષ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત અંકલેશ્વરના કાપોદ્રા ગામ ખાતે એમપી નગર વિસ્તારમાં પાણી ભરાવો થતાં લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા હતા, તેમજ માર્ગ પર પણ પાણી ફરી વળ્યા હતા, જેને લઈ ગ્રામજનોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આમ લખાણના પાણીને લઈ આ સમસ્યા સર્જાઈ હતી. અંકલેશ્વરના પૂર્વમાં આવેલ નવા ગામ કરાલવેલ ખાતે પણ વરસાદની કોતરો ઉભરાઈ જતા પાણી માર્ગો પર ફરી વળ્યા હતા, જેને લઈ વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. ગળખોલ પાટિયા નજીક આવતી સોસાયટીમાં પણ પાણી ભરાવાના લીધે ભારે સમસ્યા સર્જાઈ જવા પામી હતી. વાહનને લઈ મુખ્ય માર્ગ સુધી પહોંચી શક્યા ન હતા. લોકોની દુકાનોમાં તેમજ ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. ખાસ કરી ગળખોલ પાટિયા વિજયનગર પાસે ઝૂંપડપટ્ટી પાસે માર્ગ અવરોધ હતા. પંચાયત દ્વારા જીસીબીની મદદથી પાણી માર્ગ કરવાની ફરજ પડી હતી. ઝૂંપડપટ્ટીમાં 4-5 ફૂટ પાણી ભરાવો થયો હતો, તેમજ વિજયનગર માર્ગ પર આવેલ સોસાયટી જળબંબાકાર થઈ ગઈ હતી અને વરસાદી પાણીનો ભરાવ થતાં ભારે હાર માડી વેઠવી પડી હતી.